हेलो बाळको, गुड मॉर्निंग, जय श्री कृष्ण। आज आपणे शेनो लेक्चर छे? अत्यारे इंग्लिशनो। केम छो बधा, मजामां ने? इंग्लिशनो लेक्चर छे तो केम छो बधा, मजामां? एवुं तमे कहो छो तो हुं तमने एम पूछू छू, हाउ आर यू माय चिल्ड्रन्स? तो तमे एनो शुं आंसर करशो? तो के आई एम फाइन मैम, हाउ आर यू माई चिल्ड्रन्स? तो तमे શું કહેશો? आई एम फाइन मैडम। ओके, इंग्लिशना लेक्चर में आपणे लास्ट लेक्चर में શું જોયું હતું છેલ્લા પીરિયડ માં? તો ઇંગ્લિશની સ્વાપોતીમાં આપણે કયું ચેપ્ટર જોયું હતું? કયું જોયું હતું કોને ખબર છે? ચોથું ચેપ્ટર, વેરી ગુડ। ચોથા ચેપ્ટરનું નામ શું હતું? एनिमल्स एटले प्राणीओ। एनिमल्स नो स्पेलिंग शू थाय? ANIMALS। तो एना माटे आपणे आ बधा स्पेलिंगो जोया था, केट, डॉग, रेट, काउ, फॉक्स, पीग, गोट, डियर, लायन, પછી બેર, હોર્સ અને શીપ। તો એના માટે મેં તમને સ્પેલિંગ બનાવતા શીખવાડ્યા હતા, ખબર છે? તો આજે આપણે છે ને આ બુક્સમાં કંઈ જ કરવાનું નથી। હું તમને આજે સ્પેલિંગ કેમ બનાવવાના એ કહીશ। તો આ બુક્સને બંધ કરીને સાઈડ પર મૂકી દો અને બધા મારી સાથે ઘરકામની નોટ ખોલો। ચલો, ખોલી ઘરકામની નોટમાં નવા પેજે વિષય લખો ઇંગ્લિશ। અને આજની તારીખ લખો। આજે કઈ તારીખ થઈ? તો કે 7 તારીખ થઈને 7 તારીખ। તો લખો 7 મંથ પણ 7 તારીખ જુલાઈ 2021। આજે કયો વાર છે? બુધવાર છે। બુધવારને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે વેનસડે। લખો, હવે જુઓ, મેં તમને ત્યારે સ્પેલિંગ બનાવતા શીખવાડ્યા હતા। તો સ્પેલિંગ બનાવવા માટે છે ને તમને પહેલાં ઇંગ્લિશનો કથી જ્ઞ આવડવો જોઈએ। શું આવડવો જોઈએ? કથી જ્ઞ। એ મને ખબર છે આ બધું તમારે પહેલાંમાં આવી ગયું, પણ તમને નથી આવડતું હજી। તો આજે આપણે એટલે કથી જ્ઞનું પહેલાં શું કરી લઈએ? રિવિઝન। તો કથી જ્ઞ લખવા તમે બધા પહેલાં નોટમાં છે ને સ્કેલથી આવી લાઈન ગાળી દો, લીટી દોરી દો। ચલો 1 2 3 4 લીટી દોરવાની છે એટલે 5 ખાના બનશે મહિના। હવે ગુજરાતીનો કક્કો લખતા આવડે છે ને એ કક્કો બધાએ લખવાનો છે। ચલો લોકો, ક, ખ, ગ, ખ, ચ, છ, જ, સ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, સ, સ, હ, અળ, ક્ષ, જ્ઞ। થઈ ગયું આખો
આખો કક્કો આપણે લખી દીધો ગુજરાતીનો, હવે આ કક્કો આપણે ઇંગ્લિશમાં લખવાનો છે. શેમાં લખવાનો છે? ઇંગ્લિશમાં. તો ઇંગ્લિશમાં લખવા માટે પહેલાં તો ક છે, તો કનું શું થશે? તો કે. કે શું બનશે? કે. ઇંગ્લિશમાં એક વાત યાદ રાખવાની, હંમેશા પહેલો અક્ષર કેપિટલ કરવાનો અને બાકીના બધા અંદરના અક્ષરો કેવા આવશે? સ્મોલ. કેપિટલ એટલે પહેલી એબીસીડી ને સ્મોલ એટલે બીજી એબીસીડી, બરાબર. હવે છે ખ, તો ખનું શું લખશું? તો કે કે એચ. પછી છે ગ, તો ગનું શું બનશે? જી. પછી ઘ, તો ઘનું શું બનશે? જી એચ. ચ, ચનું શું બનશે? સી એચ. પછી નીચે છ, છનું શું બનશે? સી ડબલ એચ. છ એમ બોલે. પછી છે જ, તો જનું જે. પછી છે ઝ, જો ઝબલાન જનું શું બનશે? જે એચ પણ થાય અને ઝેડ પણ થાય. શું થાય? ઝેડ. ઝ, ઝ એટલે જે એચ પણ લખાય અને ઝેડ પણ લખાય, એના બે અર્થ થાય. કેટલા અર્થ થાય? બે. પછી છે ટ, તો ટનો ટી. ઠ, ટી એચ. ડ, ડી. ઢ, ડી એચ. અણ, એન. ત, ટી. હવે તમને એમ થાય ટપાલ તપેલીના ટનોય મેડમે ટી લખ્યો, તો આગળ ટમાટરના ટનોય મેડમે ટી જ લખ્યો. ઇંગ્લિશમાં એક આલ્ફાબેટને ઘણી રીતે વાંચી શકાય અને ગુજરાતીના એક મૂળાક્ષરને ઇંગ્લિશમાં બે કે ત્રણ મિનિંગ્સ પણ થતા હોય. એવું જરૂરી નથી કે એક જ રીતે લખાય. જેમ આપણે ગુજરાતીમાં કેમ સામાનાથી શબ્દો હોય, એમ આમાં પણ સિમિલર, સિમિલર એટલે સરખા, સામાનાથી ઘણું હોય સમાન. થનું શું બનશે? તો કે ટી એચ. જો થ અને ઠ બંને સેમ છે, ટ ત સેમ છે, ઉચ્ચારય સેમ છે. દ, ડબ્બાનો ડ અને દડાનો દ, દ દ છે, ડ ને દ, તો ડી ટી. ઢ, ધ. ઉચ્ચાર જોવો, ઢગલાનો ઢ, ઢ એમ બોલીએ, અને ધજાનો ધ, તો ધ એમ બોલીએ, તો એ ડી એચ. એટલે આ બધાના ઉચ્ચાર કેવા છે? સરખા છે ગુજરાતી. એટલે બંનેના ઇંગ્લિશના આલ્ફાબેટ કેવા આવે છે? સરખા. અણ, એમાંય ન બોલાણો ને, અને આને શું કહો? ન એટલે એન. પ, પનું શું બને? પી. ફ, ફમાં હું બોલો? ફ, તો ફનું શું બને? તો કે પી એચ બને. અને બીજું શું બને? તો કે એફ. જો હવે તમારે ફિશ લખવું હોય, ફિશ, ફિશ એટલે માછલી થાય ને, તો એમાં તમે એફથી લખો, લખો એફ આઈ એસ એચ, ફિશ. હવે તમારે ફોન લખવું હોય, તો ફોનમાં તમે પી એચ ઓ એન ઈ ફોન લખો કે એફ ઓ એન લખો, બે ચાલે, બરાબર. એટલે એના બે અક્ષર થાય. પછી છે બ, તો બનો થશે બી. ભ, બી એચ. મ, તો એમ. ય, વાય. ર, આર. લ, એલ. વ, ફનો વી થાય અને ડબલ્યુ થાય. ક,
કેમ? તો જો તમે એમ કહો વાન, તો વાનના સ્પેલિંગમાં ડબલ્યુ એ એન આવે, તો એ વીથી શરૂ થયું, પણ એને બોલાવીશું વાન, તો એમાં એ વ આવ્યો. વોચ, વોચ એટલે ઘડિયાળ, તો વોચમાં શું આવે? ડબલ્યુ એ ટી એસ એચ, વોચ થાય ને, તો વોચનો સ્પેલિંગ ડબલ્યુથી શરૂ થાય, પણ બોલાણું શું? વોચ, વ જ આવ્યો, તો વના બે અર્થ, વી ને ડબલ્યુ, જેમ આપણે આ ઝનું અહીંયા ફનું છે એવી રીતે વનું. શ, શરણાઈનો શ અને ષટકોણનો શ બેવનું સેમ, એસ એચ, કારણ કે શરણાઈનો શ ષટકોણનો શ સેમ બોલે, અને શું કહ્યું? સસલાનો સ, ખાલી સ બોલો, તો ખાલી સ ચોખ્ખું બોલાય છે એટલે એસ. હ, હ તો એચ. અળ, જો અળ, અળ બોલો ને તો એ પાછળ લ જ બોલો તમે, અને લ બોલો ને તો એ લ, એટલે બંનેનો એલ એલ. ક્ષ, ષ ક્ષત્રિયનો ષ છે, પણ ષ એમ બોલો ને તો આગળ ક્ષ, એટલે પેલા નાનો એવો ક બોલાય છે વચ્ચે, એટલે શું બનશે? તો કે કે એસ એચ, અને બીજો બનશે એનો એક્સ. ક્ષમાં તમે ક્ષ એટલે એક્સ પણ લખી શકો, અને કે એસ એચ ક્ષ એમ પણ લખી શકો, અને જ્ઞ, જ્ઞનું બનશે જી એન, જ્ઞ. ગ ન એમ બોલો ને, ગ, જ્ઞ, તો ગ બોલાય છે અને પાછળ ન એટલે ગનો જી, અને નનો એન એટલે ગન, જ્ઞ થઈ ગયું. આ છે કખો. જો આ તમને આવડશે તો જ તમને આગળ ઇંગ્લિશના સ્પેલિંગ આવડશે. એટલે ફરીથી બધા મારી સાથે અંદરથી જોઈન બોલો, કનો કે, ખનો કે એચ, ગનો જી, ગનો જી એચ, ચનો સી એચ, છનો સી ડબલ એચ, જનો જે, સનો ઝે એચ અથવા ઝેડ, ટનો ટી, ઠનો ટી એચ, ડનો ડી, ઢનો ડી એચ, અણનો એન, તનો ટી, થનો ટી એચ, દનો ડી, ધનો ડી એચ, નનો એન, પનો પી, ફનો પી એચ અથવા એફ, બનો બી, ભનો બી એચ, મનો એમ, વાયનો, સોરી, યનો વાય, રનો આર, લનો એલ, વનો વી અથવા ડબલ્યુ, શનો એસ એચ, શનો એસ એચ, સનો એસ, હનો એચ, અળનો એલ, ક્ષ, શનો કે એસ એચ અથવા એક્સ, અને જ્ઞનો છી. લખાઈ ગયું બધાને? આ કક્કો તમારે આજે મેં અત્યારે ઘરકામમાં લખાવ્યો ને, આ જ રીતે તમારે એચ ડબલ્યુમાં શું કરવાનું છે? તો કે એચ ડબલ્યુમાં આજે તમારે કથી જ્ઞ ઇંગ્લિશનો કક્કો ત્રણ વાર ઘરકામની નોટમાં લખીને મોઢે કરવાનો છે. ઓકે, થઈ જશે ને? જો તમે મોઢે કરશો તો જ તમને વાંચતા આવડશે, સ્પેલિંગ બનાવતા આવડશે. તો કથી જ્ઞ કક્કો ત્રણ વાર આજે લખીને મોઢે કરી નાખવાનો. ઓકે, બધાને બાય બાય, સી યુ, ટાટા, કાલે મળશું. ચલો, જય શ્રી કૃષ્ણ.